xem mẹ à mẹ thì xem vậy đi lấy bà à đây vậy đi vậy vậy đi anh đi ta đây zero xí cái đấy còn anh gọi anh ta mà sao ta mình đã khai đáp lại rót lau phần nào cái vải đó nó chứ mà đâu nó સનો જીનો કટિંગ કરવા ને અને આપડા દાદા વાલા દાદા લહન ફોલે છે અત્યારે તો પાસ કે વરિયાળી લે દાદા મને લેવા આ દે વરિયાળી વરિયાળી તાતા દઈ જીરો છે લો આપ દુડી પણ કઈ ખબર ન પડે અને બધું એક દુડી મહિને વરિયાળી અને જીરો ખબર પડતી નથી આ જીરો છે ઈ કે વરિયાળી છે બધું સેમ આવે ને એટલે પ્રથમ બેરી મેથી મરસુ ધાણા જીરું ગરમ મસાલો મીઠું લાલ મરચું નાખીશ આપણે અને મસાલો ને સોડા છે આ ખાંડ છે એટલે સ્વાદ આવ અલગ જ આવે એ માટે આ અલા વરિયાળી છે ખાંડેલી ખાંડેલી વરિયાળી હજી એમાં આપણે નાખવાના છે આ તલ તલ અને થોડાક સોડા નાખે છે અને થોડુંક તેલ નાખે છે આપડે કેમ ઘરે લોટ ને ભાખડો બાંધી એમ જ બાંધવાનો છે અને જરૂર પડે એટલું પાણી નાખો ને બહુ આમ આવ ઢીલો નથી જાય પેલી વખત વળિયા ઢોકળી બનાવી છે અને પેલા તે થોડીક ગડબડ થઈ ગઈ એટલે શૂટિંગ નતું કર્યું એમાં પણ આપણે દુડીભાઈ થોડુંક બોલી ગયા આપણે બાધન થઈ ગઈ છે મોટા ભાઈ આલકોરે દુડીભાઈ કે બોલવાના અમારા કેસા દાદા બહુ બોલ બોલ કરતા હતા આખોને અમારે વાલા દાદા આવ્યા છે ભાઈ વાલા દાદા છે મોટા દાદા એટલે દુડી ઓખડે બોલ્યો તો આમ ને આમ કરો એટલે આખડે છે ને બોલવાની ના પાડી છે ખોટી બગડી જાય એટલે તમારા
તળ ખાંડા છે ને ટક 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 ચાલુ છે એનું. તો તમને જો તમે જોવો છો એટલે કેમ વળે છે જોવો જોઈએ. ટીંકોડી વાળા આવી ગયા છે આપણે ટેલિગ્રામ બાપુ. ટેલિગ્રામ 10 રૂપિયા આપો ટેલિગ્રામ બાપુ. નિલેશભાઈ તારે હોલ તૈયાર. આપડે હવે જો આપડે છે ને એક જ બનાવવાનો છે આ. પછી બની ગયા સારું છે. હવે આને પછી છે ને એટલી ભેજ દેવડે એટલે થોડોક છે ને આમ લાંબો થતો જાય. જો પાટલી ઉપર હમતો નતો ને અત્યારે જો કવડો થઈ ગયો છે એટલે પટલો કઈ નાખવાનો. હવે આપણે આનો કટિંગ કરવાનો ગોળ. જો આપણે દુરીભાઈ આવી ગયા છે કટિંગ કરવા માટે. જો કટિંગ કરે છે અત્યારે જો કટિંગ કરે છે અત્યારે. કટિંગ ચાલુ છે. અને જો આ મસાલો તમને દેખાડે આપણે રોટલા ઉપર. આમાં આ રોટલો ભલે એવડો મળ્યો થોડો કાઢી નાખ. અને જો આવા કટકા થઈ જાય એટલે આને કહેવાય વળી ઢોકળી. એ થઈ ગઈ છે ત્યાં તૈયાર વળી આ ઢોકળી. હે જો તમને દેખાડું. જો થઈ ગઈ તૈયાર વળી આ ઢોકળી કેવી લાગે? મસ્ત લાગે છે. જો એ તર ખાંડ છે પણ આમ જો ખાવની તમે જો કોડી છે અને દસ્તો જો તમે કોડો છે એની જોડે તો દસ્તો તો છે. અને જો આ તો એ ફરી ગયા છે કે મારો વિડીયો નહીં બતાવતા એમ તો આપણે બ્લોગ વાળા કહેવાય એટલે આપણે ગમે નથી ઉતારી લેવી. અલ્પેશભાઈ બધા પેસ્ટ થઈ ગઈ છે ને થોડુંક થાય છે. જે જો આ છે કાજુ ધરાક, આ છે શીંગ દાણા, આ તલ અને આ તલ છે અને આ જીરું છે અને આ છે લીલું લહણ અને આ છે ગોળ અને આ ખાંડ છે અને આ તો આ મરચું છે. ઢોકળી હવે તળવાની છે. જો સારું થઈ ગઈ છે તળવાની. તમને નહીં હું સાચી લે છે કેવી થઈ છે તમને દેખાડી અને કેશ મસ્ત બની કે નથી બની. ઢોકળી છે આપણે કરાઈ ગઈ છે. હવે આપણે સાખોડી છે કેવી થઈ છે એટલે ખબર પડે. આપણે થોડું શાક બને એટલે એમાં નાખવું મીઠું ન નાખવું તીખું કેટલું છે મસ્ત છે મીડિયમ છે કઈ વાંધો નથી. તળાઈ ગઈ છે મોટી છે એટલે આને બે કટકા આપણે કરવાના હોય એટલે એટલે થોડીક ઝાઝી થઈ જાય મોઢામાં આવે એટલે. આપણે હવે વઘાળ્યું નાખી દેવાના છે. અત્યારે તૈયાર આવે છે વઘાળ્યું. તેલ આવી ગયું છે થોડું ગમતું એટલે ધીમે ધીમે એમ જ મજા. કાંદા નાખ્યા છે, લસણ છે, લસણ છે લીલું. જો હવે આ છે કાંદા, કાંદા ની પેસ્ટ. જો એટલે પેસ્ટ એટલે જેવી જ છે કહેવાય. જો થોડુંક આમ હલાવું એટલે દાજે નહીં એટલે જો જો આમ હલાવું એટલે છે ને ભળે નહીં એટલી હાટું છે ને અને હલાવવું પડે. જો આપણે છે ને મોટભાઈ હલાવે છે આગળ. જો આપણે હલાવ્યું એટલે છોટી ન જાય અને બળી ન જાય. જેને બળી ગયેલું ભાવે એને છે ને હલાવવું નહીં ખોટું. મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ બે નાખી દીધું છે અંદર. જો આપણે ટમેટાની પેસ્ટ નાખી દીધી છે. જો નાખી લે થોડુંક આપણે હલાવી નાખ્યું છે એટલે થોડુંક મિક્સ થઈ જાય. દેખાય છે આગળ થોડોક તાપ કરી નાખ્યું. આ દેશી ચૂલો છે આપણે અને આમાં મજા આવે ખાવાની. ગેસ ઉપર કરતા આમાં મજા આવે. જો આપણે મસાલા નાખીએ છીએ આ ધાણા જીરું નાખ્યું. હળદર છે, મરચું છે. બહુ તીખું નથી પણ તોય છે ને લાળ પકડાવવા વાટું થાય છે. હલાવી નાખ્યું એટલે મિક્સ થઈ જાય. થઈ ગયો છે મસાલો તૈયાર. થોડોક જાડો રહો છે એટલે થોડોક આપણે પાણી એડ કરી દેવી એટલે થોડોક રહો થઈ જાય.
આસો મસાલો છે વન પકો ઈસડી હા વન પકો ઈસડી જાય અને થોક થઈ જાય આસો જો એ જે થોક જાડો છે તો આપણે થોડુંક ઘરેક પાણી નાખ્યું હવે જો આપણે પાણી એડ કર્યું એટલે થોડુંક છે ને ઉફારો ઓછો થઈ ગયો એટલે હવે ઉફારા આવે ત્યારે આપણે વેટ કરવાનું છે આપણી વડી તૈયાર થઈ ગઈ છે જો આને કકડી થઈને કટકા થઈ ગયા હવે આપણે થોડીક સાઈઝને એડ કરી દેવી એટલે ખાટું થાય અને થોડુંક મજા આવે ખાવાની અને સાઈઝ હતર અને આપણે દહીં હતર નાખી એટલે દહીંના અમૂલનું દહીં એટલે બહુ ખાટું ન આવે તમને ખબર રહેશે પડ્યું નહીં એટલે થોડુંક સાઈઝ નાખી એટલે ખાટું થઈ જાય અને દહીં નાખ્યું એટલે મજા હતર આવે અને રવો જાડો થાય અને મજા આવે થોડુંક ખાટું થાય એટલે મજા આવે આ શેંગ છે બધું થોડુંક આ છે તલ આ છે હરિયાળી અને આ છે કાજુ ના ટુકડા દ્રાક જો આ દ્રાક છે આપણી અને હવે આને આપણે હલાવી નાખ્યું એટલે અને 5-10 મિનિટ આને આપણે ઉફાળો આવી ત્યારે રાખ્યું પછી આપણે નાખી દેવાની છે વળી ઢોકળી એટલે આપણું થઈ જાય આપડે મોટ ભાઈ ત્યાં સાખે છે કેવી થી છે તીખી થાય મોડે થી સાખવું પડે તો કેમ લાગે તમને મોટભાઈ મીડિયમ થઈ જાય આપણે તીખી ઓછું થઈ જાય બસ હવે 5-10 મિનિટ રાખ્યું એટલે આપણે થઈ જાય તૈયાર હવે આપણે થોડુંક લીંબુ નાખી દીધું નીસી નાખ્યું છે જો જો આપણે આવી ગયું છે રીસમાં વરિયા ઢોકળી છા અને સાથે છે સોસો એટલે હવે આપણે આનું ટેસ્ટિંગ કરવી કેવું છું છે અને પછી આપણે બધા બેઠા છીએ એને હાથે આપણે પૂછ્યું આમાં અમારે એમ છે કાજુ એક નંબર બની છે મજા આવી ગઈ ખાવાની છે હવે પછી આપણે અહીં બેઠા છીએ એક જમવા વાળા એને આપણે પૂછ્યું કેવું બન્યું છે બધા જમવાને આપણે એને પૂછી કેવી બની છે એક નંબર અને જો આપણે વાલદા હેતર કે છે એક નંબર કેવી મજા આવી વાલદા સબસ્ક્રાઇબ કરાવો કે ના જતા નહીં તો નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો બાય બાય.